અહમદપુર પ્રાથમિક શાળામાં બાલ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી. દહેગામ તાલુકાના અહમદપુર પ્રાથમિક શાળામાં લોકશાહી ઢબે બાલ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ ચૂંટણી અધિકારીની નિમણૂક અને મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટણી જાહેર કરી ઉમેદવારી પત્રો સ્વીકારવા, ઉમેદવારી પરત ખેંચવી, પ્રચાર કરવો જેવી કામગીરી પણ કરવામાં આવી હતી. ઉમેદવાર દ્વારા સભાઓ પણ કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા માટે ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ ઈવીએમ મશીનથી જાણકાર બન્યા હતા. શાળાના કુલ 16 ઉમેદવારોને શાળાના વિદ્યાર્થીઓએ મત આપ્યા હતા, જે પૈકી આયોજન મુજબ સૌથી વધુ મત મેળવનાર 9 ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી પૂર્ણ થતાં ચૂંટણી અધિકારી દ્વારા આ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ભારતના ભવિષ્યના મતદારો છે. તેઓ નેતૃત્વ માટે આગળ આવે તે માટે સંપૂર્ણ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ, એરંડા બિયારણ કોસ્મોસ. લાંબી ચાચીની માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ.